1402 ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડા છે 1402. આજે પણ ગુજરાતનો આંકડો પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોના નવા 1402 કેસ પહોંચ્યા છે. 16 લોકોના મૃત્યુ થયા છે. સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગર, વડોદરા આંકડાઓ વધી રહ્યા છે. રાજકોટ 150, જામનગર 123, ગાંધીનગર 52, લગભગ ટેસ્ટિંગ થઈ રહ્યા છે એ જ પ્રમાણે 62,000 ટેસ્ટિંગ થયા છે અને ગુજરાતનો આંકડો 1400 પાર પહોંચી રહ્યો છે. હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતલ, લગભગ કંટ્રોલમાં છે 1400-1500ની આંકડાની વચ્ચે આપણો, અને મૃત્યુ પણ આપણા 16ની આસપાસ થઈ રહ્યા છે, મતલબ 20ની નીચે આવી રહ્યો છે મૃત્યુ, અને આ પરિસ્થિતિની વચ્ચે 1402નો આંકડો. હિતલ. હા જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે 1402નો આંકડો આવ્યો છે. જે પ્રકારે ટેસ્ટિંગ છે, એટલે જ્યાં સુધી 1400-1450 અને 1500ની રેન્જ છે, એ સ્વાભાવિક છે કે એ રેન્જ અત્યારે ગુજરાત માટે કંટ્રોલમાં કહી શકાય. કારણ કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો 13મો થી 14મો નંબર સીધી રીતે આવે છે, એટલે ગુજરાત માટે એ સારી બાબત છે. જ્યાં સુધી મૃત્યુ આંક છે, મૃત્યુ આંક પણ ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતના કંટ્રોલમાં છે. કારણ કે જે એવરેજ મૃત્યુ આંક છે, એ એવરેજ મૃત્યુ આંકની આસપાસ ગુજરાત છે, 15-16-17ની આસપાસ આવે છે. આજે 16 લોકોના મૃત્યુ થયા છે. ચોક્કસ જે પ્રકારની વાત સામે આવી છે, એ પ્રકારે ગુજરાતમાં ડબલ થવાનો જે રેશિયો છે, એ 59 દિવસનો છે. એટલે આ એક લાંબો આ ગાળો છે, અને ગુજરાતમાં જે પ્રકારે કામગીરી થઈ રહી છે, એ કામગીરીના કારણે જ આ આંકડાઓ કંટ્રોલમાં હોવાની વાત અત્યારે તો ચોક્કસ કહી શકાય. બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી, આભાર હિતલ. તો આપ જુઓ કે ગુજરાતમાં 1402 કેસ થયા છે, પરંતુ ગુજરાતથી પણ નાના રાજ્યો, એક હરિયાણા હોય એનાથી ગુજરાતથી આગળ, છત્તીસગઢ ગુજરાતથી આગળ, તેલંગાણા, પંજાબ, દિલ્હી, કેરળ, ઓડિશા, આ જે રાજ્યોની જે મેં વાત કરી છે એ ગુજરાતથી આગળ છે. મહારાષ્ટ્ર 15,738 કેસ થયા છે. તો ગુજરાતની પરિસ્થિતિ અન્ય રાજ્યોની તુલનામાં સારી છે, પરંતુ આંકડા વધી રહ્યા છે એ હકીકત છે.